હવે આપણે ભણશું ઉદાહરણ. આ સ્વાધ્યાયના દાખલાઓ પરીક્ષામાં પૂછાવાની સંભાવનાઓ છે, એટલે ઉદાહરણો આપણે વ્યવસ્થિત ગણશું. જોઈ, કોઈ વાહનમાં પાછળના દ્રશ્ય જોવા માટે ઉપયોગમાં લેવાય બહિર્ગોળ અરીસો. તો પહેલાં આપણે બહિર્ગોળ અરીસો આપણી સગવડતા માટે દોરી લેશું. બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા શું આપેલું છે? વક્રતા ત્રિજ્યા આ 3 મીટર છે. જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલી તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ નક્કી કરો. પ્રતિબિંબનું સ્થાન એટલે કે પ્રતિબિંબ અંતર, પ્રકાર વાસ્તવિક છે કે આભાસી છે, ઉલટું છે કે ચતુ છે, અને પરિમાણ એટલે કે વસ્તુનું પ્રતિબિંબનું કદ. હવે પહેલી વાત આપણે વક્રતા ત્રિજ્યાની કરીએ તો બહિર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા જમણી તરફ હોય, આ તરફ હોય, તો વક્રતા ત્રિજ્યાનું માપ આપણે લેવાનું થશે પ્લસ. કાર્તેજિયન સંજ્ઞા પ્રણાલીનો દરેક દાખલામાં ઉપયોગ કરવાનો થશે પ્લસ 3 મીટર. નેક્સ્ટ, હવે પછી શું આપેલું છે? તો કે વસ્તુ અંતર આપણને આપેલું છે u બરાબર 5 મીટર આપેલા છે, પણ વસ્તુ હંમેશા અરીસાની ડાબી તરફ રખાય છે. ડાબી તરફ એનો અર્થ કે એનું મૂલ્ય કેવું લેવાનું થશે? માઇનસ. તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન એટલે કે પ્રતિબિંબ અંતર v આપણે મેળવવાનું છે, અને પરિમાણ, તો પરિમાણ તરીકે આપણે અહીંયા મોટવણી મેળવશું. શું મેળવવાનું થશે? મોટવણી. ચાલો હવે આપણે દાખલો ગણીએ. અરીસાનું સૂત્ર તમને બધાને યાદ છે, 1/v + 1/u = 1/f. અહીંયા વક્રતા ત્રિજ્યા આરનો કોઈ ઉલ્લેખ થતો નથી, તો આરની બદલે આપણે એફનું મૂલ્ય મેળવવાનું છે. તો વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચે શું સંબંધ છે યાદ કરો? તો કે વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય કેન્દ્ર લંબાઈના મૂલ્ય કરતાં હંમેશા બમણું હોય. એનો ઉપયોગ કરી F = R/2. આર કેટલા છે? તો કે +3/2. Therefore, F = +1.5 મીટર. હવે આપણે અરીસાના સૂત્રનો ઉપયોગ કરીએ. તો કે અરીસાના સૂત્ર પરથી (1/v + 1/u) = (1/f). Therefore, 1/v = (1/f - 1/u). 1/u વાળું પદ આ તરફ જાય એટલે પ્લસ છે તો માઇનસ થશે. હવે આપણે કિંમતો મૂકીશું. 1/v = f, કેન્દ્ર લંબાઈની કિંમત છે 1.50, પણ કેવા છે? પ્લસ. વસ્તુ અંતર કેટલું છે? તો કે -5. -1/-5. ઓછે ઓછે વત્તા +1/5. હવે આપણે લસા લેશું. તો લસા કેટલો થશે? 7.5. આ લસાનો ઉપયોગ કરી અહીંયા છે 1.50, અહીંયા છે 7.5,
पंदर पंचा पिंचोतेर एट के अँ पांच प्लस अँ एक पॉइंट पचास देरफोर वन अपॉन वी इज इक्वल टू सिक्स पॉइंट फिफ्टी अपॉन सेवन पॉइंट फिफ्टी। खास अँ निशानी करवी फरजियात छे। देरफोर वी इज इक्वल टू व्यस्त करिए प्लस सेवन पॉइंट फिफ्टी अपॉन सिक्स पॉइंट फिफ्टी। तो आनु आपणे सादरूप आ रीते लेशू, पंचोतेरना छेदमां पांसठ, पंदर पंचा पंचोतेर, तेर पंचा पांसठ, पंदर भांगा तेर करिए तो पहला तो भाग आलशे एक थी, तेर एकु तेर वैधा केटला तो के बे, भाग चालशे नहीं एटले भागमां पड़ी शून्य, एना माटे अहीं आपणे मूकशुं पॉइंट। हवे आपणी पासे अहीं तैयार थया छे वीस, तो फरीथी तेर एकु तेर, वीसमांथी तेर जशे तो वधशे केटला सात, फरीथी शून्य मूकशुं सित्तेर, तेर पंचा पांसठ। हवे आगळ वधवानी आपणे जरूर छे नहीं, આપણો જવાબ વીનો મળી ગયો છે એક પોઈન્ટ પંદર મીટર, આ મળી ગયું આપણને પ્રતિબિંબ અંતર। હવે આપણે મેળવશું મોટમ, પ્રતિબિંબની મોટમ એમ બરાબર માઇનસ વી અપોન યુ। યાદ કરો મોટમણીમાં ચર્ચા કરેલી હતી કે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર સાથે પણ મોટવણી સંબંધ રહેલો છે, એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વીનું મૂલ્ય આપણી પાસે છે પ્લસ એક પોઈન્ટ પંદર અને યુનું મૂલ્ય આપણી પાસે છે માઇનસ પાંચ। માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, એક પોઈન્ટ પંદર ભાંગા પાંચ, ભાગ આલશે નહીં એટલે ભાગમાં પડી શૂન્ય, ઝીરો પોઈન્ટ। હવે હવે આપણી પાસે અહીંયા અગિયાર થઈ ગયા, તો પાંચ દુ દસ, એક અને પાંચ પંદર, પાંચ તેરી પંદર, મોટવણી આવી ગઈ પ્લસ પોઈન્ટ ત્રેવીસ। આમ આપણી પાસે પ્રતિબિંબ અંતર મળી ગયું છે પ્લસ એક પોઈન્ટ પંદર અને મોટવણી મળેલી છે પ્લસ પોઈન્ટ ત્રેવીસ। આનો અર્થ કે પ્રતિબિંબ, પ્રતિબિંબ પ્લસ મૂલ્ય છે એટલે કે અરીસાની જમણી તરફ રચાશે, અરીસાની જમણી તરફ રચાશે, જમણી તરફ મળશે, એનો અર્થ કે પ્રતિબિંબ આભાસી હશે અને ચતુ હશે અને લાસ્ટમાં એનું પરિમાણ તો વસ્તુ કરતાં ઝીરો પોઈન્ટ ત્રેવીસ ગણું મોટું હશે, ઝીરો પોઈન્ટ ત્રેવીસ ગણું વિવર્ધિત હશે, એ અહીંયા આપણે ચર્ચા કરશું। આમ બહિર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી, ચતુ અને અરીસાથી પ્લસ એક પોઈન્ટ પંદર મીટર દૂર તથા વસ્તુ કરતા પોઈન્ટ ત્રેવીસ ગણું વિવર્ધિત મળશે।